नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 गणित ना वर्ग खंड में आपनो हार्दिक स्वागत छे। तो मित्रों, आज आपणे धोरण 8 गणित नो चैप्टर नंबर 2 एकचल सुरेख समीकरण विषे अभ्यास करीशुं। तो एकचल सुरेख समीकरण एटले शुं, पहला तो ए समझवानो प्रयत्न करिए। तो अगाउना धोरणमां आपणे भण्या था के एकचल सुरेख समीकरण शीखे ए पहला ए समीकरण शुं कहेवा मांगे छे, समीकरण नी अंदर सानो सानो उपयोग थाय छे एना विषे जाणीए। तो एकचल सुरेख समीकरण में सौ प्रथम आपणे जोईए पदावली विषे, जे तमे आगळना धोरणमां अभ्यास करी चुक्या छो। तो पदावली जोईए, तो पदावली में उदाहरण तरीके 5x छे, 3x प्लस y, 2x ओछा 3, आ बधी एक सामान्य पदावलीओ छे। पदावलीनी अंदर एक चलनो उपयोग करेल छे, आ एक सादी पदावलीओ छे। पण हवे पदावली અને સમીકરણમાં ફર્ક શું છે એ જોઈએ। તો પદાવલીઓ જેવો કે 5x, 3x + y, 2x ઓછા 3, આવી બધી પદાવલીઓ છે। તો સમીકરણ અને પદાવલીમાં ફરક શું છે? તો ઉદાહરણ જોઈએ સમીકરણના, કે 5x = 25, 2x ઓછા 3 = 9, 6y + 10 = ઓછા 2। સમીકરણમાં આપણે હંમેશા બરાબરના ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ, જેને આપણે समता कहीए छे। तो समीकरण में हमेशा समता एटले के बराबरना चिन्हनो उपयोग थाय छे, ज्यारे पदावली में बराबरना चिन्हनो उपयोग थतो नथी। एक समीकरण जोईए, तो 2x ओछा 3 = 9, आ एक समीकरण आपेल छे। तो ए समीकरण नी अंदर अहीं 2x एनी अंदर 2 साथे x जोडायेलो छे, जेने आपणे कहीशुं चल। पछी બંનેની વચ્ચે બે પદાવલી આપેલી છે, આજુબાજુ બરાબરની આજુબાજુ બે પદાવલી આપેલી છે, અને જે બરાબરનું ચિહ્ન છે એને કહીશું આપણે સમતા। અને આ જે બરાબરનો ચિહ્નનો ઉપયોગ થઈને જે એક સમીકરણ બન્યું છે એને કહીશું આપણે એકચલ સુરેખ સમીકરણ। તો હવે જોઈએ આપણે સુરેખ પદાવલી। સુરેખ પદાવલી કોને કહે છે? તો જેવી કે 2x વત્તા 1, 3y ઓછા 7, આ બધી પદાવલીઓમાં તમે જોઈ શકો છો કે જ્યાં ચલની અધિકતમ ઘાત એક જ છે। ચલ એટલે કે આપણે અહીંયા x છે, અહીંયા y છે, આની અધિકતમ ઘાત કેટલી છે? તો બંનેની અંદર 1-1 છે। તો આવી પદાવલીઓને આપણે સુરેખ પદાવલી કહીશું। અમુક પદાવલીઓ જે સુરેખ પદાવલી નથી, જેમ કે x નો વર્ગ વત્તા 1, y પ્લસ y નો વર્ગ, પછી x નો ઘન પ્લસ 5, આવી બધી પદાવલીઓમાં જ્યાં ચલની ઘાત 1 કરતા વધારે છે, તમે જોઈ શકો છો કે x ની ઘાત છે 2, અહીંયા y ની ઘાત છે 2, અને અહીંયા x ની ઘાત છે 3। તો આવી પદાવલીઓ જ્યાં ચલની ઘાત 1 કરતા વધારે હોય છે, એટલે કે 1 થી વધુ હોય, એવી પદાવલીઓને આપણે સુરેખ પદાવલી નહીં કહીએ। પરંતુ જે પદાવલીઓની ઘાત ફક્ત ને ફક્ત 1 જ હોય તેવી પદાવલીઓને આપણે સુરેખ પદાવલી કહીશું। તો આ પરથી આપણે એનું જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલની અધિકતમ ઘાત એક જ હોય તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। જે સમીકરણમાં એક જ ચલ હોય એટલે કે ફક્ત ને ફક્ત એક જ ચલ હોય, અહીંયા તમે જોઈ શકો છો કે ચલ 2 છે, તો એક જ ચલ હોય અને ચલની અધિકતમ ઘાત એક જ હોય, એટલે કે આવા પદો જ્યાં અધિકતમ ઘાત ફક્ત ને ફક્ત એક જ હોય તેવા સમીકરણને આપણે એકચલ સુરેખ સમીકરણ કહીએ છીએ। તો આને લગતા આપણે એકચલ સુરેખ સમીકરણને લગતા અમુક ઉદાહરણો હવે જોઈએ। તો હવે જોઈએ આપણે એક બાજુ સુરેખ પદાવલી અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવો એ પ્રકારના સમીકરણો જોઈએ। તો અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે, સમીકરણ છે 3/7 વત્તા એક્સ બરાબર 17/7। તો અહીંયા આપણે એક્સ નો ઉકેલ મેળવવાનો છે। તો આ સમીકરણમાં સૌ પ્રથમ આપણે જે પદ આપ્યું છે એ ધ્યાનથી જોઈ તેમાં શું શોધવાનું છે એ જોઈ લઈએ। તો આપણે સૌ પ્રથમ આપણે એક્સ શોધવાનો છે, એટલા માટે એક્સ ને કરતા કરશું અને એક્સ સિવાયનું જે પદ છે એને બરાબરની સામે મૂકશું। તો અહીંયા એક્સ ને કરતા કર્યા, 17/7 અહીંયા આપેલા છે,
અને આ પદ છે એને આપણે સામે મૂકશું. આપણને ખ્યાલ છે આગળના ધોરણમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પદ જ્યારે બરાબરની બીજી બાજુ જાય ત્યારે એનું જે ચિહ્ન હોય આખે આખા પદનું બદલાઈ જાય છે. માટે અહીંયા 3/7 એ પ્લસ છે, સામે જાય તો માઇનસ થશે. તો માઇનસ 3/7. હવે જ્યારે આ પ્રકારની સમમેય સંખ્યાઓ નહીં, સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આપણે અગાઉના પ્રકરણમાં શીખી ચૂક્યા છીએ કે સમમેય સંખ્યાઓ જ્યારે આપેલી હોય સીધી બાદબાકી હોય તો આપણને ખ્યાલ છે, પણ સમમેય સંખ્યાઓની બાદબાકી કઈ રીતે થાય છે તો આપણે એને બે રીત હોય છે. એક ક્રોસ ગુણાકાર પણ કરી શકીએ છીએ અને જો બંનેનો છેદ સરખો હોય તો છેદ એક વાર લખી આપણે ઉપરની બાદબાકી કરી શકીએ. જેમ કે અહીંયા એક્સ ને આપણે એમને એમ જે શોધવાનો છે એટલે કે બંનેના છેદમાં 7 છે તો 7 ને અહીંયા ફક્ત એક જ વાર લખી દેવાનો અને 17 - 3 કરશું. કેમ કે જ્યારે છેદ સરખા હોય ત્યારે ઉપરની સંખ્યાઓની સીધે સીધી બાદબાકી થાય છે. જો છેદ સરખા ના હોય તો આપણે એનો છેદ સરખા કરીને પણ બાદબાકી કરી શકીએ છીએ. તો 17 - 3 હવે એક્સ બરાબર મળશે 17 - 3 એટલે 14, તો 14/7. હવે 14/7 આપણને ભાગાકાર ખ્યાલ છે તો એક્સ બરાબર મળશે આપણને 2. આ આપણો ઉકેલ છે. હવે આપણને આ પદનો આ સમીકરણનો જવાબ મળ્યો છે એક્સ બરાબર 2. એ જવાબની ચકાસણી કરવા માટે પણ આપણે આ પદમાં જે એક્સ આપેલો છે એની જગ્યાએ 2 મૂકીએ તો જવાબ આપણને એક્સ ની જગ્યાએ આપણે 2 મૂકીએ તો બંને બાજુ પદની બંને બાજુ જવાબ સરખા આવે છે. તો એક્સ બરાબર આપણે 2 મૂકીએ, જવાબ આપણને મળી ગયો છે, પણ જવાબની ચકાસણી કરવા માટે આપણે જોઈએ એક વાર. તો એક્સ ની જગ્યાએ આપણે 2 મૂકીએ 3/7. અહીંયા આપણને એક્સ ની જગ્યાએ 2 મળ્યા છે તો 2 મૂકીએ તો બરાબર 17/7 છે. હવે અહીંયા 2 ની નીચે કશું નથી તો આપણે જાણીએ છીએ કે 2 ની નીચે કઈ ના હોય તો હંમેશા 1 તો આપેલો હોય જ છે. તો પદ બનશે આ રીતે 3/7 પ્લસ 2/1 બરાબર 17/7. હવે આપણને ખ્યાલ છે કે અહીંયા છેદમાં 1 છે, અહીંયા 7 છે. આપણે આગળ વાત કરીએ એમ કે બે સમમેય સંખ્યાઓની સરવાળો બાદબાકી કઈ રીતે થાય છે તો એના છેદ સરખા હોય તો આપણે સીધે સીધી બાદબાકી કરી શકીએ છીએ. પણ જો તમે અહીંયા છેદ સરખા નથી એટલે આપણે છેદ સરખા કરવા પડશે. તો એવી કઈ સંખ્યા વડે ગુણીએ કે અહીંયા 1 ની જગ્યાએ આપણે એને 7 લઈ શકીએ. તો 1 નો 7 સાથે ગુણાકાર કરશું તો આપણને અહીંયા 7 મળશે. પણ આપણે જ્યારે આને 7 વડે ગુણીએ છીએ ત્યારે ફક્ત આને જ ના ગુણાય, ઉપર નીચે બંને ગુણવા પડે. એટલે આને 7 વડે ગુણશું તો આપણે ઉપર પણ 7 વડે ગુણવા પડશે. એટલે 9 પદ આ રીતે બનશે 3/7 વત્તા આનો 7 સાથે ગુણાકાર કરશું તો થશે 7 × 7 અને આને 7 વડે ગુણીએ છીએ તો ઉપર પણ 7 વડે ગુણવા પડશે. એટલે બનશે 7 × 2 = 14. તો 14 બરાબર 17/7. હવે બંનેના છેદ સરખા છે તો જ્યારે છેદ સરખા હોય ત્યારે આપણે જાણીએ છીએ કે સીધે સીધા જે બંને છેદ છે એને ફક્ત એક જ વાર લખવાનું એટલે કે 7 અને ઉપર 3 જેની જે સંખ્યા હોય એની જ લખી દેવાની. એટલે કે 3/14 બરાબર 17/7. હવે ચૌદ વત્તા ત્રણ ભાગ્યા સાત આપણને આપેલા છે તો એનું પદ હવે મળશે 14/3 એટલે કે 17/7 અને બરાબરની પેલી બાજુ તો 17/7 છે. જો બરાબરની બંને બાજુ કિંમત શું મળી, એક જેવી કિંમત મળે છે એટલે કે આપણો જવાબ સાચો છે. તો આગળ આપણે જોયું કે એક બાજુ પદાવલી હોય અને બીજી બાજુ સંખ્યા હોય એવા સમીકરણ જોયા. હવે આપણે જોઈશું કે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણ જોઈએ. તો એક સમીકરણ આપેલું છે 5t - 3 = 3t - 5. આ સમીકરણ આપેલું છે તો આની અંદર આપણે t શોધવાનો છે. તો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ જ્યારે આ પ્રકારના બંને બાજુ જ્યારે
चल आपेला होय त्यारे आपणे एनो सरवाळो के बादबाकी कई रीते करवी ए जोईए। तो आपणने ख्याल छे के हमेशा चल चल अने संख्या संख्यानी सरवाळो के बादबाकी जे आपेल होय ए थाय छे। तो आपणे बन्ने ने एक बाजु करी लईए। अहींया आपणने पद आप्युं छे 5t ओछा 3 छे, तो ओछा 3 आपणे बराबर नी सामेनी बाजु मूकशुं तो पद हवे कंईक आवुं बनशे 3t ओछा 5 एमना एम छे अने आ माइनस 3 छे सामेनी बाजु जशे एटले थई जशे प्लस 3। आ प्रकारे पद मळे छे। आनो आपणे ओछा 5 वत्ता 3 एटले के बन्ने हवे संख्या आई गई छे तो एनो सरवाळो बादबाकी करवो होय तो करी शकीए छे। पण एनी पहेला आपणे एक पद ने आ प्लस एटले के धन छे 3t धन छे तो एने पण आपणे आ बाजु लई दईए एटले के बन्ने चल चल ने भेगा करी दईए। तो 5t અહીંયા 3t ધન છે આ બાજુ આવશે બરાબર ની એટલે થઈ જશે ઋણ। તો -3t બરાબર થશે -5 + 3। આ પ્રકારે પદ બન્યું છે। હવે આપણને ખ્યાલ છે કે 3t 5t માંથી 3t જાય છે તો વધશે 2t બરાબર -5 + 3। આવા પદોનો સરવાળો બાદબાકી કરવા માટે આપણને નિયમો ખ્યાલ હોવા જોઈએ કે જ્યારે એક સંખ્યા ઋણ હોય એક સંખ્યા ધન હોય એટલે કે માઇનસ પ્લસ હંમેશા માઇનસ થાય છે અને ચિહ્ન આવશે મોટી સંખ્યાનું એટલે કે બંનેની થશે બાદબાકી અને ચિહ્ન આવશે જે મોટી સંખ્યાનું છે એ એટલે 5 માંથી 3 જાય તો 2 વધશે અને ચિહ્ન આવશે જે મોટી સંખ્યાનું ચિહ્ન છે એ એટલે કે -5 5 નું જે ચિહ્ન છે એ આવશે એટલે અહીંયા જવાબ આવશે -2। આપણને પદ મળ્યું છે કે 2t બરાબર -2। તો આપણે t શોધવાનો છે તો માટે આ 2 t સાથે ગુણાકારમાં છે તો એને બરાબરની સામેની સાઈડ મૂકી દઈએ એટલે કે ગુણાકારમાં છે તો એની વિરુદ્ધ જશે એટલે કે ભાગાકારમાં જશે થઈ જશે। તો t બરાબર મળે છે -2 તો એમને એમ છે જ આ 2 ગુણાકારમાં હતા સામે જાય તો ભાગાકારમાં એટલે આવી જશે અહીંયા। હવે t બરાબર -2 / 2 છે તો આપણે 2 ઉડી જશે અને આના અહીંયા વચ્ચે -1 તો જવાબ મળશે આપણને -1। 2 ઉડી જશે પણ અહીંયા -2 હોવાના કારણે જવાબ આવશે કઈ ના વધે તો છેલ્લે 1 તો હોય જ છે પણ અહીંયા -2 હતા જેના કારણે જવાબ આવશે એ ઋણ આવશે એટલે કે -1 જવાબ આવશે। तो बन्ने बाजु चल होय आपणे एवा समीकरण जोईए छे तो एमां एक बीजुं उदाहरण जोईए। तो आपणने उदाहरण समीकरण आपेलुं छे 3x बराबर 2x वत्ता 18। आ एक समीकरण छे तो आनो उकेल मेळवीए। तो आपणने ख्याल छे के हमेशा चल चल अने संख्या संख्यानी सरवाळो के बादबाकी थाय छे तो एना माटे आपणे बन्ने 3x एनी जोडे कोई बीजो संख्या नहीं એટલા માટે આપણે 3x એમને એમ રાખીએ અને અહીંયા આપણને આપેલું છે 2x + 18 તો 2x + 18 છે। હવે આ પદમાં આપણે 2x છે એને બરાબરની આ બાજુ મૂકી દઈએ તો નવું પદ મળશે 3x 2x ધન છે આ બાજુ આવશે તો થઈ જશે ઋણ એટલે કે થઈ જશે -2x બરાબર 18। હવે 3x માંથી 2x જશે તો एक मळे छे एक एक्स मळे छे तो एक एक्स अहींया एक लखो के ना लखो चाले केम के एक साथे गुणाकार एक्स नो एक्स थशे एटले के एक एक्स बराबर 18। तो अहींया आपणे एक आपणे आगळ वात करीए एम के एक लखो के ना लखो चाले तो एक्स बराबर शुं मळशे जवाब 18। आ आपणो जवाब छे।